હું પોતે બનાવતો નથી હું ટ્રેડિંગ નો ધંધો છે મારે મારે તો હું લઈને ખરીદીને સામે આપી દઉં આપ ક્યાંથી ખરીદી લાયા હતા દુષ્યંત સોની જોડેથી એ અહીંયા પાલડી થી લાવ્યા હતા ગાંધીનગરની નવ શાળાઓને ડીડીઓએ નોટિસ ફટકારી છે અને કન્ઝ્યુમર્સ ક્લબની કામગીરીમાં સરકાર નહીં આપવા અંગે ખુલાસો કરવા માટે નોટિસ આપી છે શાળા કક્ષાએ કન્ઝ્યુમર્સ ક્લબની સ્થાપના કરવામાં આવી નથી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અને પ્રતિનિધિ સાથે ગેરવર્તણો કરવામાં આવી હતી ડીડીઓએ નોટિસમાં સાત દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું છે અને સમયમર્યાદામાં ખુલાસો કરવામાં નહીં આવે તો શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઢોર નોંધણી માટે મહેસાણા નગરપાલિકાએ ફોર્મ છપાવ્યા પરંતુ તેમાં એક પણ નોંધણી હજી સુધી કરાઈ નથી જેથી મહેસાણા નગરપાલિકાએ જાહેરાત કરી છે કે ડબ્બે પુરાયેલા ઢોર નોંધણી કર્યા વગર નહીં છોડાય ઢોર પકડવાની કામગીરી દરમિયાન છેલ્લા ત્રણ માસમાં ત્રણસો ઢોર પકડાયા છે પણ એક પણ ઢોરની નોંધણી નથી કરાઈ તેમજ હજુ પણ ઢોર પકડવાની કામગીરી યથાવત ચાલી રહી છે તો વિપક્ષના નેતાએ પણ સત્તાધીશો પર આક્ષેપ કર્યા હતા દોઢ એક મહિના પહેલા એટલે કે આ જૂના સત્તાધીશોએ હાલ કહી રહ્યા છે કે જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું કાયદાકીય પ્રક્રિયા એવી છે કે પહેલા જાહેરનામું પ્રસિદ્ધ થાય ત્યારબાદ જ ફોર્મનું વિતરણ ચાલુ થાય હોશે હોશે ફોર્મનું વિતરણ ચાલુ કરી દીધું પણ એમને કાયદાકીય ગુંચમાં હવે એવું કહી રહ્યા છે કે જાહેરનામું પ્રસિદ્ધ કરવા એટલે તમે ફોર્મ તો દોઢ મહિના પહેલાં વેચવાનું ચાલુ કરી દીધું અને જાહેરનામું હવે પ્રસિદ્ધ કરશો નગરપાલિકા દ્વારા હવે જે પણ ઢોર પકડવામાં આવશે એમને નિયત કરેલ દંડ વસૂલ કરી અને રજીસ્ટ્રેશન કર્યા ત્યારબાદ જ એને છોડવામાં આવશે એટલે રજીસ્ટ્રેશન હવે પકડાયેલા દોર માટે ફરજિયાત કરવામાં આવી છે સફેદ સોના તરીકે ઓળખાતા કપાસનું મહત્વ સમજાવવા સાત ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરાય છે સમગ્ર દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે ગુજરાતમાં જામનગર જિલ્લો કપાસનું બબલખ ઉત્પાદન કરે છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કપાસના વાવેતરમાં અઢાર હજાર નવસો એકોતેર હેક્ટરનો વધારો કરાયો છે ચાલુ વર્ષે વરસાદની અછત દરમિયાન સરકારે સૌની યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે તેના પરિણામે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને અને નાના ખેડૂતોને ટેકો મળ્યો છે દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર થકી આજીવિકા મેળવે છે તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે દર વર્ષે કપાસમાં દિવસે દિવસે ખેડૂતોને પ્રગતિ મળી રહી છે જેનું કારણ છે કપાસનું વાવેતર અને પાણીનો સરકાર દ્વારા જે સિંચાઈને પાણી મળેલ છે નાના મોટા ચેકડેમો સૌની યોજના થકી ભરેલ છે જે કપાસના વાવેતરમાં ખૂબ જ ઉપયોગી આવેલ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડેપ્લોમેટ્સ હેડ ઓફ ધી મિશન સાથે સીએમની બેઠક યોજાઇ હતી જેમાં એકસો ઓગણીસથી વધુ દેશોના ડિપ્લોમેટ્સ બેઠકમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના કારણે ગુજરાતની પહોંચ દેશ અને વિદેશના બજારો સુધી વિસ્તરી છે અને છેલ્લા બે દાયકામાં ગુજરાતે પંચાવન બિલિયન યુએસ ડોલર કમ્યુલેટીવ એફટીઆઈ મેળવ્યું છે આગામી દસ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ થવાનો છે ત્યારે મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદ્વારીઓને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું છે રાજ્યના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ મા અંબાના દર્શન કર્યા અંબાજીમાં મંત્રી મુળુભાઈ બેરાએ માતાજીની પૂજા અર્ચના કરી અને રાજ્યની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો

પોરબંદર સીસીટીવી ફૂટેજની ચોરીનો બનાવ સામે આવ્યો જે અંગે પ્રમુખે ફરિયાદ પણ નોંધાવી છે પાલિકા સીસીટીવી ફૂટેજનો એડિટ કરેલો એક વિડીયો વાયરલ થતાં આ પ્રકરણ બહાર આવ્યું વીસ સપ્ટેમ્બરે છાયા નવ ડવ નિયુક્ત પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને તેની જ ઓફિસમાં બંટુ ગોરાણિયા નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી આ મામલો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે કાના કરશન નામની ફેસબુક આઈડી પર એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે જે વિડીયો છાયા નગરપાલિકાની કચેરીનો છે તારીખ સોળથી વીસ સપ્ટેમ્બર સુધીના અલગ અલગ સીસીટીવી ફૂટેજનો વિડીયો એડિટ કરી લખાણ સાથે અપલોડ કરવામાં આવ્યો હતો આ સીસીટીવી ફૂટેજમાં પ્રમુખને ધમકી આપનાર બન્ટુ ગોરાણીયા સાથે પોરબંદરના ભલ્લા મૈયારિયા અને અજય બાપુદરા પણ જોવા મળ્યા જે સોળ તારીખ થી વીસ તારીખ કોઈ આવી અને અહીંથી ચોરી કરેલ છે એટલે કોઈ સ્ટાફ ને પણ આ બાબતની જાણ નથી એટલે અમે લોકોએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને આ ફૂટેજ કેવી રીતના કેના દ્વારા લે ચોરાયેલા છે અને કોણે વાયરલ કર્યા છે એડિટ કરેલા છે કે શું છે એ બધી સદન તપાસ કરવા માટે થઈ ને અમે લોકોએ અરજી કરેલી છે નગરપાલિકાના જે સીસીટીવી કેમેરા છે એના ડેટાની ચોરી થઈ ગયેલ છે આ બાબતે અમે આગળ તપાસ કરી રહ્યા છીએ કોણાની પાછળ છે કે કઈ રીતે થયેલ છે પોરબંદરના ઈશ્વરિયા ગામે કથિત લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પોલીસ સ્ટેશનમાં અંદાજે એક માસ પહેલા સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે વર્ષીય સગીરા અને અપહરણ કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી અમદાવાદના ઓઢો વિસ્તારમાં રહેતા એક રિક્ષા ચાલકના ઘરે સગીરા હોવાનું જાણવા મળતા પોલીસ દોડતી થઈ હતી રિક્ષા ચાલક આફતાબ મહંમદ અંસારીએ સગીરાને એક મહિના સુધી પોતાના ઘરે રાખી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદના બોપલ પાસે ઝડપાયેલ હાઇબ્રિડ ગાંજા કેસમાં મોટો ખુલાસો થયો છે અમદાવાદ ગ્રામ ઉલારિયામાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાકીય વ્યવહાર કરી થાઇલેન્ડથી ડ્રગ્સ મંગાવતા હોવાનો ખુલાસો થયો છે આ કેસમાં માસ્ટર માઇન્ડ અર્ચિત અગ્રવાલ હોવાનું તપાસમાં આવ્યું છે પોલીસે અર્ચિત સહિત ત્રણની ધરપકડ કરી હતી તેની સાથે ઘાટલોડિયાના મેમનગરમાં રહેતા જયરાજ વાળાને ડ્રગ્સ આપતા હોવાની પણ હકીકત સામે આવતા તેની ધરપકડ કરાઈ છે અમદાવાદ ગ્રામે એસોસીએ હાઇબ્રીડ ગાંજુઓ તેમજ દસ લાખની કિંમતના સત્યાવીસ ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યો હતો દાખલ થયો છે એ લલિતને પકડવા બદલ થયો હતો તો આ જે અર્ચિત પાસેથી ઘણી બધી બીજી વિગતો પણ મળી છે અને એની પાસે એક મર્સિડિઝ ગાડી હતી અને એનો જે ગોડાઉન છે એની જે શોપ છે એ બધાની પણ વિગતો મેળવવાનું હાલ ચાલુ છે